છલોછલ વહેતી આ નહેર જોઈને લાગે કે ગઢ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણી માટે નસીબદાર છે જોકે હકીકત જાણવી હોય તો સાસમના ખેડૂત રણછુડભાઈને મળવું પડે દિવાળી પહેલાં પોતાના ગામની પિયત મંડળીમાં હેક્ટરે એક હજાર પાંચસો બત્રીસ રૂપિયા ભરીને પાણી લેવા નોંધણી કરાવી રણછુડભાઈએ રાજઘરાનું વાવેતર કર્યું હતું પરંતુ આજ સુધી તેમના ખેતરમાં પાણી આવ્યું નથી અને ખેડ ખાતર બિયારણના ખર્ચનો બોજ ભોગવવાનો વારો આવ્યો છે પાણી મળ્યું નથી અને મારે રાહો ફેલીજો ખેતીની અંદર હવે મારો ખર્ચા સમા વાળો આ વસ્તુને તો ઉપરની નેચાની પોણી મારે પાણી છે એ પોણી આપણે જો આપતું આપતા નથી અને ઉપર મશીન માટે આલે છે તો પછી અમારે અમારું અનુસ્ય આ ખર્ચા પૂરું કરવું મારે પૈસા મળીને પૈસા ફોર્મ આપણે જો ઓગણીસો રૂપિયા પાણી મળ્યું નથી હજી આ ખૂટ પડ્યા છે મારા છે દાંતીવાડા કેનાલની સાસમ પેટા નહેર પર સાસમ મુડબાડા સલ્લા મડાણા જેવા ગામોની જમીન કમાન્ડ વિસ્તારમાં આવે છે આ ગામોની પિયત મંડળીઓએ ખેડૂતો પાસેથી પાણી માટે હેક્ટરે એક હજાર પાંચસો બત્રીસ રૂપિયા લેખે નાણાં ઉઘરાવ્યા છે જેમાંથી ચાલીસ ટકા સિંચાઈ વિભાગમાં વીસ ટકા સરકારના લોકલ ફંડમાં અને ચાલીસ ટકા નાણાં મંડળીમાં જમા થાય છે જોકે પાણી આપવાના બદલે અડધી જમીનમાં તો પાણી જ પહોંચ્યું નથી તેવું મંડળીના પ્રમુખ જણાવી રહ્યા છે ફરી ફરી થા પણ અમને પાણી મળતું નથી શિવાળા મંડળી પાણી વગર રાડ કરે છે અને અમને પોચ પાણીના પૈસા અમે ભર્યા છે તો અમને બે પાણી સીલે બે મળ્યા છે બરાબર પણ અમારા ખેડૂતો રાડ કરે છે અને પાક અમારો સુકાઈ ગયો છે સિંચાઈ વિભાગ દ્વારા સલ્લા માઇનોર કેનાલમાં એકવીસ ઓક્ટોબરથી પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવે છે પરંતુ કમાન્ડ વિસ્તાર બહારના ખેડૂતો કેનાલ પર ગેરકાયદેસર હેવી મશીન અને જનરેટર સેટ લગાવીને પાણી સિંચાઈની ઉપજથી થતા પાકમાંથી તેત્રીસ ટકા ભાગ લઈ પાણીનો વેપાર કરી રહ્યા છે અમારી ટીમે આવા મશીનોની મુલાકાત લીધી ત્યારે કોઈપણ પ્રકારના ભય વિના કાયમી મશીનરી ફિટ કરીને ગેરકાયદેસર પાણી ઉલેચવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે અમે કમાનમાં છીએ મુઢવાડા સાસમ બધા તો પાણી મળતું નથી અને ઉપરના લેવલે સુંઢા અને ગઢના મશીનો બિનકપાતમાં મશીનો મૂકી સાહેબોની મિલીભગતથી પાણી ત્યાં પૂરું પડે છે અને અમારા જે કપાતમાં અમે 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 કાયદેસરના છીએ તો અમને પાણી પૂરું મળતું નથી એટલે મશીનો જે બિન કાયદેસર તેના પર કાર્યવાહી કરે તેવું અમારી માગણી છે દાંતીવાડા સિંચાઈ કેનાલ પર કમાન્ડ વિસ્તાર બહારના ગઢ કુંભાસણ અને ખોડલા વિસ્તારના ખેડૂતો વિભાગના અધિકારીઓ છાવરી રહ્યા છે ગઢ સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર એસ એલ કુંભાસણા અહીંના વતની હોવાથી તેમની રહેમ નજર નીચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે વીટીવીની ટીમ તેમની ઓફિસે પહોંચી તો તેઓ હાજર ન હતા અને ગેરકાયદેસર મશીનોની તપાસ ચાલતી હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું જ્યારે દાંતીવાડા સિંચાઈ વિભાગના ઇજનેર ની બે દિવસમાં આ પ્રવૃત્તિ બંધ કરાવવાની ટેલિફોનિક વાતમાં ખાતરી ઉચ્ચારી છે દાંતીવાડા સિંચાઈ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે કમાન્ડ વિસ્તારના ખેડૂતો સિંચાઈ વિભાગમાં પૈસા ભર્યા હોવા છતાં સિંચાઈના પાણીથી વંચિત છે જ્યારે કમાન્ડ વિસ્તાર બહારના ખેડૂતો અધિકારીઓની મિલી ભગતના કારણે આ પાણીનો મશીન મૂકી અને વેપાર કરી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ખેડૂતોની વારે સિંચાઈ વિભાગના અધિકારીઓ આવશે કે કેમ કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી સાસમ ગામ બનાસકાંઠા